મનપાનું સામાન્ય બજેટ બે હજાર વીસ પ્રી પ્લાનિંગ વગર બનાવવામાં આવ્યું છે બજેટ ભવિષ્યના વર્ષોમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે મુજબની ડિઝાઇન તૈયાર કરાવી જોઈએ એવું વિપક્ષના નગરસેવકે જણાવ્યું હતું મનપામાં કોન્ફરન્સ હોલમાં સ્થાયી સમિતિએ રજૂ કરેલા બજેટ પર સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે જેમાં કોંગ્રેસના નગરસેવકે બજેટ પર આકરા પ્રહારો કર્યા હતા મનપાના શાસક પક્ષ દ્વારા રજૂ કરાયેલા બજેટ પ્રી પ્રિપ્લેનિંગ વગરનું છે મનપાના શિક્ષણ સમિતિનું બજેટ છ

અને આજે સસ્સો કરોડ જેટલી માતબર રકમ આપણે શિક્ષણને ફાળવતા હોઈએ અને જે રીતે ખર્ચ થઈ રહ્યો છે વિદ્યાર્થી દીઠ છત્રીસ હજાર રૂપિયા જે હાઈ ક્વોલિફાઈડ સ્કૂલો હોય એટલો ખર્ચ આપણે એક વિદ્યાર્થી દીઠ થાય છે ત્યારે વિચાર કરવા જે શિક્ષણનું સ્તર આજે શિક્ષણમાં મોટી શિક્ષકોની ઘટ હોય એક બાજુ આપણે વાહવાહી લૂંટવા માટે મોટી મોટી વાતો કરીએ કોઈપણ વસ્તુ શીખવા માટે તમે બીજા દેશોમાં જતા હોય ત્યારે મારે એટલું જ સામાન્ય સભામાં અમે જાણ કરી કે ભાઈ તમે સત્તામાં બેઠા છો તમને પ્રજાએ જન્મત આપ્યો છે ત્યારે તમારે શીખવું હોય તો તમે દિલ્હી જાઓ અને દિલ્હીની જે શાળાઓ છે એનું જે શિક્ષણનું સ્તર છે એ તમે જુઓ અને પછી તમે વાતો કરો આજે દિલ્હીની અંદર જ્યારે આઈઆઈટીની જે પરીક્ષા છે અઘરામ અઘરી એક્ઝામ કહેવાય એમાં દિલ્હીના બાળકો એ જે સરકારી સ્કૂલમાંથી જો ત્રણસો જેવા બાળકો પાંચ હજાર વિદ્યાર્થીઓમાંથી આઈઆઈટીમાં જતા હોય ત્યારે સુરતમાં એટલું મોટું બજેટ ફાળવીએ છીએ છતાં પણ આપણા પાંચ વિદ્યાર્થી પણ આઈઆઈટીમાં પાસ થઈને જતા નથી ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે મૂળ સ્તર જે છે એને સુધારવાની જરૂર છે શિક્ષણ શિક્ષકોની ઘટ છે એ સુધારવાની જરૂર છે રહી વાત પાણીની તો આપણે ગોડ ગિફ્ટ સિટી તરીકે ઓળખાઈએ છીએ કારણ કે ગોળ ગિફ્ટ આપણે જે કુદરતી સ્ત્રોત છે આપણે અહીંયા આપણી પાલિકાની હદમાં જ આપણે મળી રહેતો હોય ત્યારે આપણે મીટરના નામે વેપાર કરવા નીકળી પડ્યા છે માની શકાય છે કે આજે બીજા ઘણી બધી પાણીની ફેક્ટરીઓ છે જે વીસ રૂપિયા લીટર વીસ લીટર પાણી તમારા ઘર સુધી પહોંચાડતું હોય તો એ એક વેપાર થઈ ગયો જ્યારે તમે પાણી વેરો ઉઘરાવતા હોય ત્યારે વેરાના રૂપમાં તમે જ્યારે આ એટલી મોટી રકમ તમે પરસેવાની કમાણી પ્રજાની તમે ઉઘરાવતા હોય ત્યારે પાછું પાણી વેરો નાખીને પાછી લૂંટ ચલાવવાની તમારે તમારા ઇન્ટેક વેલ છે એ તમારી હદમાં જ છે પાણી તમારે દૂર લેવા નથી જવું પડતું અને જ્યારે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે એ સેકન્ડ ડેપ સસોસ ક્યુસેજ પાણી સીધે સીધું તમારી પાસે આવતું હોય ત્યારે આવી રીતે જે લૂંટફાટ કરવી વ્યાજબી નથી મારે ચોખ્ખો વિરોધ કર્યો છે કે ભાઈ પાણી નો વેપાર નહીં થવો જોઈએ પાણી આપણે વિના મૂલ્યે આપવું જોઈએ રહી વાત તો બીઆરટીએસની વાત કરવી એ બી કોંગ્રેસની દેન છે કે જેને લઈને આજે કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર યુપીએ ગવર્મેન્ટે આપ્યા મનમોહનસિંહજીએ આપ્યા ત્યારે તમે આ બીઆરટીએસ દોડાવી શક્યા છો કારણ કે પાંચસો કરોડથી મોટી રકમ તમને સુરત સિટીને ફાળવી હતી નો ડાઉટ પણ તમે એનું જે રખરખાવ જોયું તમારી જે એના ગેટની જે સિસ્ટમ છે એ એ અત્યારે બધી બંધ પડી છે અને એને લઈને ઘણા બધા એક્સિડન્ટો થાય છે કોઈ પણ રાહદારી એ બીઆરટીએસમાં ઘૂસી જતો હોય અને સીધે સીધો નીકળી જાય ગેટ બંધ ન થતા હોય એ બી તમારી માનીતી કંપની બોમ્બેની કંપની છે સુકામ તમે એના ઉપર દંડ નથી ફટકારતા આજે બધા જ ગેટ અડધા ગેટ જે છે એ બંધ પડ્યા છે એની માટે પણ તમારી કોઈ તૈયારી નથી મતલબમાં ક્યાંક ને ક્યાંક તમારી ડાળ કાળી છે તમારે ક્યાંક ને ક્યાંક તમારા હાથ ખરડાયેલા છે આવા જે મહત્વ મહત્વના મુદ્દાઓ છે રહી વાત તો આજે પાલ ઉમરા બ્રિજ જે બ્રિજ કેટલા સમયથી બે હજાર સત્તરથી થી ચાલીને આજે બે હજાર વીસ આવી ગઈ તમારા બે ધારાસભ્યોની લડાઈમાં એક બ્રિજ બનતો નથી એક એક વ્યક્તિ એમ કહે છે કે જગ્યા સંપાદન કરો એક ધારાસભ્ય એમ કહે છે કે જગ્યા સંપાદન નહીં થવા દઈએ આ બંનેની લડાઈની અંદર પ્રજાના પરસેવાનું પાણી થઈ રહ્યું છે એના પૈસાનું પાણી થઈ રહ્યું છે બીજું ચાર લાખ પબ્લિક જે રાહ જોઈને બેઠી છે કે અમે આ બ્રિજ ઉપરથી પહેલે પાર નજીક પહોંચી જઈશું અમારા ધંધા રોજગારથી અમે જલ્દી સ્થળ પર પહોંચી જઈશું આ પણ તમારી બંનેની લડાઈ વહીવટી અનઆવડતનો ભોગ તમારા તમારે લઈને આજે પ્રજા દુઃખી થાય છે આ આવા જ તમારા જે પ્લાનિંગ છે જે પ્લાનિંગની અણાવડત છે શાસકોની અહંકાર અહમને ટકરાવને લઈને દરેક જગ્યા ઉપર તમારી અનઆાવડતનું સીધે સીધું ઉદાહરણ પૂરું પાડીએ તો તમે એક બાજુ ડામર રોડ કરો છો કાર્પેટ થાય ત્યાર પછી તમારો ડ્રેનેજવાળા આવીને ખોદી જાય પછી કોઈક બીજો આવીને રિપેરિંગ કરી જાય એમ કરીને તમે જે પ્રજા તમને પરસેવાના પૈસા આપે છે એની સીધી ઉઘાડી લૂંટ ચલાવો છો ક્યાંક ને ક્યાંક તમારા તમારા પેટમાં આ ભ્રષ્ટાચાર ઘૂસી ગયેલો છે હવે તમને પ્રજા જવાબ આપશે કારણ કે તમે એક બાજુ પાણી વેરા લ્યો છો એક બાજુ બ્રિજ બ્રિજ સિટીની વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક જે પરસેવાના પૈસા છે એ જવલ્લે થતા હોય ગમે ત્યાં ગેરવલ્લે વપરાતા હોય યા તો તમારો ભ્રષ્ટાચાર થતો હોય આવી જ રીતે દરેક જગ્યાઓ ઉપર તમારી આજે મોટી વાત કરવા જઈએ તો મારા વિસ્તાર વોર્ડ નંબર ત્રણમાં જે ખાડી ચાલી આવે છે આડત્રીસ સોસાયટીઓ મચ્છરને લઈને ત્રાસી ગઈ છે આજે ઘણા સમયથી અમારી રજૂઆતો છતાં પણ તમે એને કાંઈ પણ રિપેરિંગ કરી શક્યા નથી હવે તમે નવી વાત કરવા નીકળો છો કે અમે તમે એમાં કંઈક પાઇપલાઈન નાખીશું ને એમાં ગટરના જોડાણ કરીશું ને પાઇપથી બહાર કાઢીશું કોઈ જાતનો પ્રી પ્લાનિંગ વાતો કરે છે કે અમે આવતું પચીસ વર્ષનું પ્લાનિંગ કરીને બજેટ બનાવીએ છીએ પણ હું એવું માનું છું આવતીકાલના બજેટ માટે તમારી પાસે કોઈ જાતની ડિઝાઇન નથી એટલે તમે જે રીતે વેરાના રૂપમાં માત્ર એક મોર કળા કરે છે પણ અડધી કળા કરીને પાછું બંધ થઈ જાય પાછું બીજું બજેટ આવે ત્યારે પાછો જ વધારો કરી અને તમે આગળ વાતો કરવા નીકળી પડો છો એટલે મારું એટલું જ કહેવું છે કે પ્રજાએ તમને જનાદેશ આપ્યો છે પ્રજાના પૈસા પરસેવાના છે એના એના ઉપર તમારે પૂરતે પૂરી વહીવટી તમને વહીવટ સોંપેલો છે નહીં કે તમારા આ કાંઈ પેઢી છે કે તમે ગમે તેમ વાપરી શકો એટલા માટે જે બજેટ બનાવો એવું બજેટ બનાવો કે આવતા વીસ વર્ષની અંદર ટ્રાફિકની સમસ્યા કેવી હશે આવનારા દિવસોની અંદર કેટલી સ્કૂલની જરૂરિયાત હશે આ બધું વેલ પ્લાનિંગ બનીને કેટલી પાણીના જરૂરિયાત હશે કેવી રીતે એનું ગટરનું પરિવહન કેવી રીતે પાણી ગંદુ પાણી બહાર કાઢીશું એની માટેના જે કાંઈ પ્લાન્ટો મૂકવા પડશે એની અગાઉ આગામી અગમચેતીના ભાગરૂપે તમારે આ બધું કરવું જોઈએ પણ નહીં માત્ર ને માત્ર વાતો કરવી છે બજેટ મોટું બનાવીને ભ્રષ્ટાચાર વધારે કરવો છે એવું મને લાગી રહ્યું છે આ બજેટની અંદર માત્ર મોર કળા કરી છે પણ એની કોઈ ફલશ્રુતિ મને દેખાતી નથી બજેટ પ્રી પ્લેનિંગ મુજબ ડિઝાઇન કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પાણીની જરૂરિયાત સ્કૂલની જરૂરિયાત ગટરનું ગંદુ પાણીના નિષ્કાશન વગેરેનું આયોજન કરી શહેરીજનોને સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે